આપણી કુળદેવી સ્વરૂપે માં ભવાની હોય, માં ગાત્રાળ હોય, માં ગાયત્રી હોય, માં અંબા હોય, માં ચામુંડા હોય, આ અલૌકિક શક્તિઓ એક ડુંગરાના ટોચ ઉપર બેઠી હોય કે મારા ને તમારા ગોખલામાં બેઠી હોય. સાહેબ, ઘણા લોકોને તબિયત સારી ન હોય, ઉંમર કામ ન કરતું હોય, પણ છતાં કુળદેવીએ ચૂંદડી ઓઢાડવા જાવી. પણ એ કુળદેવીએ ચૂંદડી ઓઢાડતા પહેલા તમારા ને મારા ઘરની અંદર ચાર શક્તિ મને ને તમને જીવાડવા માટેના આશીર્વાદ આપવા આપણા જ ઘરમાં બેઠી છે. એ જો નહીં ઓળખાય તો ઓલી શક્તિ મારી તમારી ચૂંદડી ન સ્વીકારે. તો એવી ચાર શક્તિ કઈ? તો પહેલી શક્તિ છે મને તમને જન્મ આપનારી જન્મદાત્રી માં. કવિ કાગના શબ્દમાં કહું તો મોઢે બોલું માં, તો મને હાજે નાનપણ સાંભરે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. તો મુન્નાવર રાણાએ લખ્યું કે જેને માના કાવ્યો લખ્યા, એ અંધેરે તેરા મુંહ કાલા હો ગયા, એ અંધેરે તેરા મુંહ કાલા હો ગયા, કબ માને ઘર મેં આંખે ખોલ દી તો મેરે ઘર મેં ઉજાલા હો ગયા, જી ચાહતા હૈ મેં ફરિશ્તા હો જાઉં, જી ચાહતા હૈ મેં ફરિશ્તા હો જાઉં, ઓર અપની માં સે એસે લિપટ જાઉં કે ફિર સે મેં બચ્ચા હો જાઉં, મેં રાત ભર જન્નત કી સેર કરતા રહા, સુબે ઉઠ કે દેખા તો અપની માં કી ગોદ મેં થા. આ પહેલી શક્તિ છે માં. મીઠા મધુ ને મીઠા મેહુલા અહીંથી મીઠેરી મોરી માં, જનનીની જોડ જગે નહીં જડે રહેલો. આ પહેલી શક્તિ છે માં. બીજી શક્તિ બેનના સ્વરૂપમાં મળે છે. પણ બેન કેવી? એકની બે નો થાય. દીવ અને આડા હાથ કરે, અનાજ પરાયું ખાય પણ ઠેસ લાગે ને, તો ખમકારો વીરને કરતી હોય કે વીર તને ખમા, વીર તને ખમા, વીર તને ખમા. આ બીજી શક્તિ છે. ત્રીજી શક્તિ પત્નીના રૂપમાં મળે છે. પણ પત્ની કેવી? પતિ શેઠામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર આપ્યા પછી કોઈ પરણેલી સ્ત્રી ક્યારેય જ્યોતિષને પોતાનો હાથ નથી બતાવતી. શું કામ? કે હવે મારે મારા ભાગ્યની રેખા પર નહીં, મારા ધણીની રેખા પર જીવવાનું છે. એ કહી શકે એવી પત્ની મળે. અને ચોથી શક્તિ, આ ત્રણેય શક્તિને ઈશ્વરે ભાંગીને ભૂકો કરીને એક શક્તિને પેદા કરી હશે ને, એનું નામ છે દીકરી. સાહેબ, ત્રણ જ અક્ષર કવિએ આપ્યા છે, દી ક રી. આ ત્રણ શબ્દ ઉપર હું નહીં પણ કોઈ પણ દીકરીનો બાપ કલાકોની કલાકો બોલી શકે. પહેલો શબ્દ દી, દિલને સ્પર્શી જાય. બીજો શબ્દ ક, કસ્તુરીની જેમ ઘરમાં મહેકે અને બાપના ઘરને રિદ્ધિ સિદ્ધિથી ભરપૂર કરે ને, એનું નામ દીકરી. દીકરી દીકરી બહુ બહુ દીકરા ને દીકરીમાં જાજો ભેદ નથી. હા, મને ઘણા કાર્યક્રમોમાં ઘણા મળવા આવે કે યાર દીકરા માટે તો કંઈક બોલો, પણ મેં કીધું દીકરા પણ એ જ છે ને દીકરીઓ પણ એ જ છે. પણ સાહિત્ય અને શાસ્ત્રોના આધારે કહું તો મિત્રો, ઘણા ઘરમાં એમ કહે કે દીકરો સ્વર્ગમાં પહોંચાડે, દીકરો સ્વર્ગમાં પહોંચાડે. પહોંચાડતો હશે ખબર નથી, પણ જે ઘરમાં દીકરી હશે ને, એ દીકરી સ્વર્ગને ધરતી પર લાવી શકે, એ દીકરીની તાકાત છે સાહેબ. બહુ બહુ ભેદ નથી દીકરા ને દીકરીમાં. પણ આટલું કહું કે દીકરાનો જન્મ ઈશ્વર કરાવે ને, તો એમ કહે કે જા દીકરા તારા બાપને મદદ કર. પણ ઈશ્વરને દીકરીનો જન્મ જે ઘરમાં કરાવવાનો હોય ને, ત્યાં ઈશ્વર ઘર ગોતવા નીકળે કે કોના ઘરમાં દીકરી આપું, કોના ઘરમાં દીકરી આપું, ક્યાં દીકરી સચવાશે, ત્યાં દીકરીને જન્મ આપે. અને જન્મતાની પહેલાં પરમાત્મા દીકરીના માથા ઉપર હાથ ફેરવીને એટલું જ કહે છે કે બેટા, તું જે ઘરમાં જઈશ ને, ત્યાં તારા બાપને મદદ કરવા હું ધરતી પર આવીશ. આ દીકરી કરી શકે છે.
દીકરીના મહત્વને સમજજો મિત્રો. એક બહુ સાહિત્યકારનું સારું સૂત્ર છે કે દરેક દીકરીના નસીબમાં બાપ હોય છે, દરેક દીકરીના નસીબમાં બાપ હોય છે, પણ દરેક બાપના નસીબમાં દીકરીઓ નથી હોતી. સાહેબ, દીકરીઓ નથી હોતી. આ ચારે ચાર શક્તિ પુરુષને જીવાડે છે સાહેબ. કોઈ કોઈ અંધશ્રદ્ધા કે કોઈ એવી વાત ફેલાવા નથી આવ્યો, પણ કાલે અખતરો કરજો સાહેબ. આ ચારે ચાર શક્તિની પરીક્ષા કરજો. ઘરમાં માં બેઠી હોય તો માને કહેજો કે માં, એ માં, માં કાલે અમદાવાદ જાઉં છું, તારા માટે હું લઈ આવું. એ વૃદ્ધ માં એમ કહે કે દીકરા તું વહેલો હોય આવે છે, બા બા હાડલો લઈ આવું. તો કે હવે હાડલા પહેરીને મારે ક્યાં જવું, તું વહેલો હોય આવે છે. અને રાતના 3 ની બસમાં તમે આવો મિત્રો, નહીં માનો, આખું ઘર હોઈ ગયું હશે પણ અંધારી કોઠડીમાં હાથમાં માળા લઈ અને 60 વર્ષની વૃદ્ધમાં જાગતી હશે, હજી નો આવ્યો, હજી નો આવ્યો, હજી નો આવ્યો. આ માં તમે બેનને પૂછો કે બેન તારે શું જોઈએ છે, બેન એમ કે કાંઈ નહીં, પણ બહુ હઠાગ્રહ કરો કે નહીં બેન કાંઈક તો લે, કાંઈક તો લે, કાંઈક તો લે. ત્યારે બેન દાંત કાઢતી કાઢતી એટલું કે બે ભાઈ બાપુજીએ લગ્ન કર્યા ને ત્યારે ગોર બાપાએ છેલ્લી વિધિ કરાવી કે દીકરી દીકરી માંડવાને વધાવી લે. ત્યારે દીકરી માંડવો વધાવે છે ને, જોઈને નથી વધાવતી, ઊંધા હાથે દીકરી માંડવા વધાવે છે. શું કામ? કે મારા ભાઈની સમૃદ્ધિને મારી નજર ન લાગી જાય. દીકરી ઊંધા હાથે માંડવા વધાવીને ઘરે રહી જાય છે. એ એ એ ભાઈ બેનને એમ કે તારે શું જોઈએ, શું જોઈએ કે, પણ છતાં ભાઈ તારે દેવું હોય ને તો મારે ઘરે રૂડો અવસર હોય ને, 5 રૂપિયા હોય કે ન હોય, પણ તેદી મામેરિયાત બની અને મારું ટાણું હાચવી દેજે. જગતના ભાઈઓને વિનંતી કરું કે ઈશ્વરે બેન આપી હોય ને તો બેનના ટાણા હાચવી દેજો. કરોડો દિવાળીઓ બેનું મુબારક કરી દે તમારી ઉપર. તમે પત્નીને પૂછો કે તારે શું જોઈએ છે તો પત્ની એમ કહે કે તે સેથામાં સિંદૂર પહેર્યું ત્યારે ગંગા મૈયા પાસે માગી લીધું. શું માગી લીધું? કે જબ તક ગંગા મૈયા તુજ મેં પાણી રહે, મેરે સજના તેરી જિંદગાની રહે. માં દીકરા માટે જીવે, બેન છે ભાઈ માટે જીવે, પત્ની પતિ માટે જીવે. અને હવે દીકરીને પૂછો કે દીકરી તારે શું જોઈએ? બાપનો શ્વાસ છે દીકરી અને દીકરીનો વિશ્વાસ છે બાપ. વર્તમાન દીકરીઓને હાથ જોડીને એક પ્રાર્થના કરું કે હમણાં એક દીકરી નીચું જોઈને જતી હતી એટલે ગામમાં કોઈએ પૂછ્યું કે બેટા બેટા તું નીચું જોઈને કેમ હાલે છે? આપણા દેશની દીકરીએ જવાબ આપ્યો કે હું નીચું જોઈને હાલું છું ને એટલે મારો બાપ અને મારો ભાઈ ઊંચું જોઈને હાલે છે. દીકરીઓ, તમને મારી પ્રાર્થના છે, કુસંસ્કારી ન બનતા તમે તમારા બાપની આનબાનને શાન છો, એવા કપડાં પણ ન પહેરતા કે સમાજની ગંદી નજર તમારા શરીર સુધી પહોંચે. સાહેબ, તમે તમે બ્રાહ્મણની દીકરીઓ છો સાહેબ. હાથ જોડીને પ્રાર્થના છે કે તમે તમારા બાપની આનબાન અને શાન, તમારો બાપ અને તમારો ભાઈ ઊંચું જોઈને હાલી શકવો જોઈએ, કારણ મારી દીકરી નીચું જોઈને હાલે છે. મને એક પ્રસંગ ગમે છે દેવીદાનભાઈ, હું દીકરીનો બાપ છું, મને ખબર છે કે દીકરી શું છે. એક ગામડામાંથી બીજા ગામડામાંથી જવા માટે એક એક પુલ હતો. એ પુલ ઉપરથી બાપ અને દીકરી પસાર થાય. પુલ ગમે ત્યારે તૂટે એટલે બાપે દીકરીને કીધું કે બેટા હાથ પકડી લેજે, પુલ તૂટે તો. ત્યારે આપણા દેશની દીકરીએ કીધું કે નહીં બાપુજી, તમે મારો હાથ પકડી લેજો. કે બેટા હું હાથ પકડું કે તું હાથ પકડ, ફેર શું પડે, વાત તો એકની એક છે. ત્યારે આપણા દેશની દીકરીએ બાપને ઘૂમરે નાખી દીધો કે બાપ બાપ વાત એકની એક નથી કે કેમ કે બાપુજી મેં હાથ પકડ્યો હશે ને પુલ તૂટશે ને તો તમારી આ લાટકી તમારો હાથ મૂકીને વહી જશે, પણ મારા બાપ તે મારો હાથ પકડ્યો હશે તો મને વિશ્વાસ છે કે પુલ તૂટશે ને તો એ તારા જીવમાં જીવ છે ત્યાં સુધી તું મારો હાથ નહીં મૂક એની મને ખાતરી છે, માટે મારા બાપ તું મારો હાથ પકડી લે.
આમ તો નથી લખાણું કે દીકરી મારી લાડક વાઈ છે લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે અને જાગે તો પડે સવાર.